કબજિયાતની સમસ્યા કે જેમાં લાંબા સમયથી જે છે એ પેટ સાફ ન થતું હોય, સંડાસ ખૂબ કઠણ આવતું હોય અને ક્યારેક ક્યારેક મળે એટલું બધું ગંઠાઈ જાય કે જેને કારણે જે છે એ ફિશર એટલે કે મળમાર્ગમાં ચીરા પણ થઈ જતા હોય જોર કરવાને કારણે, આવી ઘણી બધી સમસ્યાઓ ઘણી વખતે જે છે કોઈ દવા ખાવાને કારણે પણ થઈ જતી હોય છે જેનું આપણે ધ્યાન નથી હોતું ને એને કારણે પછી ફરીથી આપણે મુશ્કેલીઓ થતી હોય છે. એવી જ એક સમસ્યા સાથે સતીશભાઈ મારી સાથે છે. સતીશભાઈ, તમારું કયું ગામ? અમદાવાદ. અમદાવાદ. અમદાવાદથી જે છે એ 400 કિલોમીટર દૂર અહીંયા કચ્છમાં ગાંધીધામમાં તમે આપણી હોસ્પિટલમાં કઈ રીતે આવ્યા? મેં ઓનલાઈન જોયું હતું તમારી. બરાબર. તો જેવું સોશિયલ મીડિયામાં જે વિડીયોમાં લોકોને જે ફાયદો થતો હતો, એમને જેટલું સારું લાગતું હતું, એ અહીંયા સારવાર કરાવ્યા પછી તમારો અનુભવ એટલો જ સારો રહ્યો? તમને એટલું જ સારું થયું? હા, મને ફેર છે. તમને એમ લાગ્યું કે ભાઈ અમદાવાદથી છેટ આટલે સુધી આપણે આવ્યા તો એનો ધક્કો વસૂલ થયો એવું લાગ્યું તમને? હા, દવામાં ફેર છે. ફેર છે. સતીશભાઈ, તમને જે કબજિયાતની સમસ્યા હતી, તમારો કેસ પેપર મારી પાસે છે. જ્યારે આપણે શરૂથી પહેલી વખત મુલાકાત હતી ત્યારે લાંબા સમયથી તમને કબજિયાત હતી કારણ કે તમને લાંબા સમય સુધી કોઈ એન્ટીબાયોટિકનો કોર્સ કરવો પડ્યો હતો. શું તકલીફ થઈ હતી ભાઈ, કઈ રીતે હતું, શું હતું જરા કહેશો? છે ને, યુરિનમાં ઇન્ફેક્શન થઈ ગયું. હા, એની હિસાબે ડૉક્ટરને બતાવ્યા પછી મારે ઓછામાં ઓછી 5-7-8 મહિના જેવી દવા ચાલી હતી, જેમાં ટોટલી એન્ટીબાયોટિકનો કોર્સ કરવાનો. એસિડિટીની બી 7-8 મહિના સુધી તમે એન્ટીબાયોટિકનો કોર્સ કર્યો હતો, વચ્ચે વચ્ચે બ્રેક કરી કરીને. તો એના પછી તમને આ પ્રોબ્લેમ શરૂ થયો? ના, એના પછી જ મને મળત એકદમ ગંઠાવા માંડ્યું છે, કેવું કઠણ થવા માંડ્યું ધીરે ધીરે. હા, પેટ સાફ થવામાં, સંડાસ જવામાં સવારે તકલીફ પડે. બરાબર. અને પછી મળમાર્ગે ચીરા પડી ગયા. બરાબર. પછી જ્યારે આપણે અહીંયા દવા કરી, આપણી દવાને લગભગ અત્યારે જે છે એ સમજો કે 3-1 મહિનાનો સમય થયો અને પંચકર્મમાં સારવાર કરી, તમને કેટલા ટકા સારું લાગે છે અત્યારે? જે આ પ્રોબ્લેમ તમને શરૂ થયો, પહેલાં જે દવાઓ લીધી તેના કરતાં અત્યારે તમને ઘણું સારું લાગે? સારું છે. બરાબર છે. અને જે તમે 2-3 મહિનાથી સતત બીજી કોઈ દવાઓ લેતા હતા કે બીજી કોઈ મેડિસિન્સ લેતા હતા કે કાંઈ બીજું ચૂરણ લેતા હતા, એના કરતાં આપણી દવાઓથી ઘણી સરસ રીતે પૂરું સારું લાગે છે, પેટ સાફ થઈ જાય છે? પેટ સાફ થઈ જાય છે. બરાબર છે. સતીશભાઈ, તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા માગું છું કે સાચા આયુર્વેદ ડૉક્ટર સુધી આપણે પહોંચવું જોઈએ. ખરેખર માત્ર જે એમ સતીશભાઈ પણ કહેતા હતા કે તમે પહેલાં ચૂરણ લેતા તો પેટ સાફ રહેતું, બરાબર છે. માત્ર ચૂરણ લઈને પેટ સાફ કરવાથી એનો સોલ્યુશન આવતું નથી હોતું અને તકલીફ જે છે ધીમે ધીમે લંબાતી જાય છે અને પાચન વધુ બગડતું જાય છે. ખરેખર સમસ્યા પૂરી પાચનની છે. જો તમે એવા ડૉક્ટરને મળો કે જે લોકો પાસે આયુર્વેદની ડિગ્રી હોય, વ્યવસ્થિત તમારું નિદાન કરતા હોય, તમારા જેવા અનેક દર્દીઓ એમણે સાજા કરેલા હોય, એના અનુભવ હોય એમની પાસે, અને એ જો સાચી રીતે તમારી પ્રકૃતિ પ્રમાણે દવા થાય તો અને તો જ આમાં ફાયદો થતો જાય. ખાલી બારે આપણે ચૂરણ લઈ લઈએ કે જેમ તેમ ડૉક્ટરો પાસે બતાવીને દવાઓ કરીએ તો ઘણી વખતે ફાયદો થતો હતો નથી, અને એને કારણે આયુર્વેદનું નામ પણ ખરાબ થાય છે. આયુર્વેદ કે પંચકર્મનું નામ ખરાબ થાય કે ભાઈ અમે આયુર્વેદિક દવા લીધી પણ તોય અમને સારું ન થયું, એવું ઘણા બધા દર્દીઓ અમને કહેતા હોય છે. સતીશભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો સંજીવનીમાં? તમારા જેવા આવા ઘણા દર્દીઓ છે કે જેમને કોઈ ને કોઈ મુશ્કેલીથી કબજિયાત કે એવો પ્રોબ્લેમ થતો હોય ફિશરનો, તો એને તમે શું સલાહ આપવા માગશો? હું સલાહ આપીશ કે સંજીવની આયુર્વેદની મુલાકાત લો અને દવામાં ઘણો ફેર પડે છે, સારવારમાં ફેર છે. બરાબર. અને તમને પૂરેપૂરો સંતોષ થયો અહીંયા આવીને? હા, ખૂબ ખૂબ ધન્યવાદ સતીશભાઈ. સતીશભાઈ, ખરેખર આ પ્રોબ્લેમ કબજિયાતનો અમુક સમય પછી જ્યારે કોઈ પણ દવાઓનો કોર્સ થાય, કોઈ ગરમ દવાઓ આપણા પેટમાં ગઈ હોય એના પછી મળ ગંઠાઈ જતું હોય, આંતરડાની ગતિ નબળી પડી જતી હોય અને પાચન બગડી જતું હોય, આપણે તમને મળ ગંઠાઈની એવી રીતે મેડિસિન આપી, પાચન સુધારવાની દવાઓ આપી જેને કારણે અત્યારે આટલો બધો ફરક પડ્યો છે. એટલે મૂળ છે માત્ર રેચની દવાની, પણ પાચન થઈને પેટ સાફ થવું જોઈએ. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ સતીશભાઈ. જય શ્રી કૃષ્ણ. નમસ્તે.